ઇરફાનની માહિતીને આધારે એટીએસએ ચેમ્બુરના રહેવાસી સિદેશ ખરાડેની ધરપકડ કરી છે જેને ઘટસ્ફોટ કર્યો કે તે છોટા શકીલ ના કહેવાથી ઇરફાન શબ્બીર છોટા નો ખાસ છે તે દુબઈ અને કરાંચીમાં રહે છે અને ઈરફાનને તમામ સૂચનાઓ આપી રહ્યો હતો આરોપીઓ સામે વધુ કડક કાર્યવાહી થાય અને સજા મળે તે માટે બંને આરોપીઓ સામે ગુજ ટોક હેઠળ કાર્યવાહી થઈ રહી છે નવીનજા ન્યૂઝ ન્યુઝીન ગુજરાતી અમદાવાદ

જેમાં તે પોતાના મોત માટે વ્યાજખોરોને ઠેરવી રહ્યો છે જવાબદાર મૃતક શોકત ખાનની પત્નીના કહેવા મુજબ ધંધા માટે તેમના પતિ શોકત ખાને ઇબ્રાહીમ મલિક પાસેથી પાંચ લાખ વ્યાજ લીધા હતા

થાય એટલે જેમને મૃતક ને વ્યાજે રૂપિયા આપ્યા હતા તે તેના મિત્રો જ છે જેમને સોશિયલ મીડિયા પર મિત્રના મોતનું દુઃખ વ્યક્ત કરતી પોસ્ટ પણ મૂકી છે મૃતક શોકત ખાન કોરોના વોરિયર નું રામોલ પોલીસના હાથે સન્માન પણ મેળવી ચૂક્યો છે